रिच लेडी ने संग रिच लेडी लेडीज ड्रेस मटेरियल्स माटे गूंजतू एकज नाम अवनवी आकर्षक डिजाइन साथे उपलब्ध छे डिजाइनर रेडीमेड लॉन्ग पॉलर टच ड्रेस लॉन्ग विनिंग ड्रेस स्ट्रेट लॉन्ग कराची ड्रेस पार्टी वेयर ड्रेस लॉन्ग कॉटन ड्रेस फैंसी मटेरियल्स मां डिजाइनर लॉन्ग मटेरियल्स लॉन्ग कराची मटेरियल्स प्योर सिफोन मटेरियल्स मां डिजाइनर लॉन्ग प्योर दुपट्टा मां फैंसी मटेरियल्स डेली वेयर माटे प्रिंटेड ड्रेस मटेरियल्स मां अवनवी प्रिंट कुर्ती नी लेटेस्ट अवनवी वेरायटीओ लॉन्ग कुर्ती सिफोन स्ट्रेट कुर्ती कॉटन कुर्ती इम्पोर्टेड कुर्ती डिजाइनर कुर्ती डिजिटल प्रिंट साथे लॉन्ग कुर्ती अमारी स्पेशियल सर्विस घेर बैठा शॉपिंग करो व्हाट्सएप पर ड्रेस ना फोटा मंगावो अने ऑर्डर करो घेर बैठा मेवो होम डिलीवरी फ्री अर्जेंट ड्रेस मटेरियल स्टीच करी आपवामां आवशे रिच लेडी पांजरापोळ शेरी वाणियावाड़ भूज फोन नंबर 9712954044 दर्शक मित्रों नमस्कार हूँ खुशबू सरवैया दीपावली पर्व की शुभकामना साथे कच्छ न्यूज में आप सबनु स्वागत छे आज ना बुलेटिन ना अन्य समाचारों निहाड़िए ते पहला एक नजर करिए हेडलाइंस पर साहेब अमने आपो रक्षण जिला कलेक्टर समक्ष भाजपा नेता ने दादागिरी सामे रजूआत सरकारी जमीन खाली करावा दबाण ना आक्षेपे राजकीय क्षेत्र सर्जो खड़बड़ाट હવે મોબાઈલ મેસેજ દ્વારા PGVCL કરશે બિલ અંગે એલર્ટ રજિસ્ટ્રેશન માટે PGVCL દ્વારા જાગૃતિ અભિયાન અને ધર્મ પણ કહે છે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા ભુજના રાજમાર્ગ ઉપર સફાઈ અભિયાન આદિ સંતોએ વહેતો કર્યો સફાઈનો સંદેશ અને રોડ ને અડીને જ અમે નીચા બેઠા છીએ. અમારા આગળ તે આગળ 50 મકાન નીકળી ગયા સાહેબ, 50 મકાન નીકળી ગયા હતા. અમારી સમાવેશ કરી, અમારા બીજા લોકોને દબાડી કરી, અમારા અમે ટકરો ટકરો જમીન વેચી કરીને અમારા લોકોને અમે બેસાડ્યા છે. અમે બેસાડ્યા છે, પંચાયતને રજૂઆત કરી છે, પંચાયતથી કરી કલેક્ટરને રજૂઆત, આગળ કલેક્ટર આજથી 10 વર્ષ પહેલાં રજૂઆત કરેલી છે, પણ છતાં લોકોએ કોઈ સ્વીકારી નથી. મામલતદારમાં રજૂઆત કરેલી છે. આ સીમ આ જંગલી જંગલ હતું, જંગલમાં અમે વાઘરી હતા. તેથી આ નગર નહોતા, બીજું કાંઈ નહોતું.
એક ખેતર હતું, ખેતરના બાજુમાં આશરો લઈ કરીને અમે જંગલમાં વર્તમાન કર્યો છે. પછી ગામતળમાં નથી, લાખોબા જોરાવરસિંહે સિમતળમાં જમીન હતી, ગામતળમાં જમીન એ લોકોએ કરી છે, સરપંચે કરી છે. અને અમારી ચોપડી કરવેરો લે છે, પંચાયત કરવેરો પણ લે છે અમારી. અને તકલીફ આપે છે જોઈએ તો દાડુભા આવીને વારંવાર ધમકી આપે છે, અમારા લોકો ગાંડાને ધમકાવે છે કે આ જમીન ખાલી કરી નાખજો, નકે એના પરિણામ મને ખબર છે ને, હું ઝાલા છું. તો સાહેબ તમે રોટલા અમને ખવડાવતા નથી, અમે ગરીબ કોમ છીએ, તમારા અકપત્રમાં અમે નથી આવતા, તમને કંઈ અમે કાંઈ નુકસાન દેવામાં તૈયાર નથી, તો અમારી ગરીબ કોમને તમે જીવવા આપો. તમે આમ સરકારી જમીનમાં, સરકારી જમીનમાં ધાકધમતી કરી અમારા લોકોને પૈસા વધારે છે, પણ અમારા લોકોને મેં કીધું કે પૈસા તમે લેજો નહીં, આપણાને પૈસા લઈને શું કરવું છે ભાઈ, આપણે આપણે અહીંયા જીવન જરૂરી જમીન છે આપણો ટુકડો, એનામાંથી આપણે નભવું છે. માધાપરના ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય હિતેશ ખંડોર વિરુદ્ધ દાદાગીરી કરવાના આક્ષેપે ખળભળાટ સર્જ્યો છે. અરજીમાં દબાણકર્તાઓએ તેમની સામે ભૂમાફિયા તરીકેના ઉલ્લેખે ચકચાર સર્જી છે. સાંભળીએ રહેવાસી રમેશભાઈનો આક્રોશ. અમે આવેદન પત્ર એ રીતે આપ્યો છે કે જ્યાં અમે બેઠા છીએ અહીંયા અમને આજથી 12 મહિનાથી ધાર ધમકી કરે છે, અને માણસ અમારા ગામના જ છે, દાદુભા ચૌહાણ કરીને છે, સોની સમાજવાડીની બાજુમાં, માધાપર બાપા દયાળુ નગરની બાજુમાં, એટલે રિંગ રોડની ઉપર જ આવે, મતલબ રિંગ રોડની ઉપર જ આવે, ત્યાં ખરાબો છે. એ કોઈ નથી, કોઈ ધણિયાતી કે નથી, કાંઈ સીમતળની જમીન છે, ત્યાં અમે આજ 50 વર્ષથી પહેલે બેઠા છીએ. હવે એ લોકોને નમ જમીન એકદમ બહુ સારી લાગી છે, તો હવે અમને હડપવામાં મંજૂરી કરે છે કે હડપી લઈએ, આ લોકોને કંઈ આવડતું છે નહીં. બાકી એ આ દાદુભાઈ, દાદુભા ઝાલા અને પછી હિતેશ ખંડુલે છે આમનામાં, પણ હજી સામે નથી આવ્યા. અમે ખુલ્લે ખુલ્લું કહીએ છીએ ને, એ લોકો કહે છે કે દિવાળીથી મોર તમારો બધો તોડી નાખજો, અને 10 દિનની અમને નોટિસ આપી છે કે 10 દિનમાં નહીં આપો તો 2 હજાર લાગી જશે તમારા ઘરમાં બધે. અત્યારે કોઈના નામે નહીં છે, સીમતળની છે, નથી અમારી નથી. એ લોકો ગામ પંચાયત, આ ગામ પંચાયતની છે, એમાં અમે બેઠા છીએ. એ હુસિકામ હેરાન કરે છે, અમે બધાને જે કર્મચારી છે ને કહીએ કે અમને ટેકો આપો તો અમે જમીન ઉપર જામી રહીએ એવો કરો. અપના બજાર દિવાળી ધમાકા, શુદ્ધ દેશી ઘીની મીઠાઈઓ તેમજ સિંગતેલના ફરસાણનું બુકિંગ ચાલુ છે. હવે સ્પેશિયલ દિવાળી ઓફર સાથે અપના બજાર લાવ્યું છે આપના માટે શુદ્ધ સ્વાદિષ્ટ મીઠાઈઓનો રસથાળ, સ્પેશિયલ કાજુ કતરી, રસીલા ગુલાબ જાંબુ અને રસગુલ્લા, સ્વાદથી ભરપૂર મોહન થાળ, બુંદીના લાડુ, 3 દાળના લાડુ, મેસુક મિક્સ મીઠાઈઓ અને શુદ્ધ સિંગતેલનું ચટપટું ટેસ્ટી ફરસાણ. બુકિંગ તારીખ 7/10-19/10-2014, ડિલિવરી તારીખ 20/10-23/10-2014 સુધી. આપના ઘર, પરિવાર, દુકાન, ઓફિસ, કંપની, સ્વૈચ્છિક સંસ્થા માટે આજે જ શુદ્ધ સ્વાદિષ્ટ મીઠાઈ અને ફરસાણનો ઓર્ડર બુક કરાવો. આ ઉપરાંત દિવાળી માટેની સ્પેશિયલ વેરાયટીઝમાં ડ્રાય ફ્રૂટ, ચોકલેટ, પેપરમેન્ટ, ટ્રોફી અને બુકવાસ, ગાયનું શુદ્ધ દેશી ઘી 1 કિલોના માત્ર ₹300, ભુજમાં ગૃહ વપરાશની તમામ ચીજ વસ્તુઓ વ્યાજબી ભાવે મેળવવાનું ઉત્તમ સ્થળ એટલે અપના બજાર, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. ફોન નંબર 22-44-44-22-44-45. હોમ ડિલિવરી ફ્રી. અપના બજાર એટલે આપણા સૌનું બજાર. PGVCL હવે આપણા લાઇટના બિલની માહિતી SMS દ્વારા આપશે. ભલે મોડે મોડે, પણ PGVCL હવે ગ્રાહકો માટે સુવિધા વધારી રહ્યું છે. ભુજમાં ઠેક ઠેકાણે આવા કેમ્પ ઉભા કરીને વીજ ગ્રાહકોને હવે SMS થી વીજ બિલની માહિતી મળશે એવું જાગૃતિ અભિયાન PGVCL એ શરૂ કર્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા ભુજ ડિવિઝનના લાઇન ઇન્સ્પેક્ટર ગુલામભાઈ સમા કહે છે કે ગ્રાહકો પોતાના વીજ ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર સાથે PGVCL ને SMS કરે જેથી તેમનો સંપર્ક થઈ શકે. સિસ્ટમમાં જોડાવા માટે લોકોને હું વિનંતી કરીશ કે તેઓ પોતાના લાઇટ બિલ લઈ અથવા પોતાના ગ્રાહક નંબર નોંધી એની સાથે પોતાના મોબાઈલ નંબર અમારી કચેરીમાં અથવા અમારા આખા ભુજ ડિવિઝનમાં 45 જગ્યાએ અમે આવા કેમ્પ ગોઠવ્યા છે, તો એ જગ્યાએ જઈને પોતાનો આ અપડેટ કરાવે, ને ત્યાં પણ ન પહોંચી શકે તો એક સિસ્ટમ છે જે હું આવી રીતે સમજાવું છું કે પહેલો તમારે આપના મોબાઈલ મેસેજ બોક્સમાં જઈ REG
ટાઈપ કરવાનો, એના પછી સ્પેસ આપવાનો, પછી એ સ્પેસમાં 11 ડિજિટનો કોડ જે તમારો લાઇટ બિલનો છે ગ્રાહક નંબરનો એ મૂકવાનો, એના પછી 84-6-91-55-33 ઉપર મેસેજ સેન્ડ કરશો એટલે ઓટોમેટિક એ અપડેટ થઈ જશે. અચ્છે દિન આ ગયે. કચ્છની સ્વાદપ્રિય જનતા માટે ખાસ દિવાળી ધમાકા લાવ્યા છે મોહન રોટીવાલા. શું વાત કરો છો, 10 ગરમ બટર દાબેલીની ખરીદી ઉપર 1 દાબેલી ફ્રી અને સાથે વ્હાઈટ કાજુ પેકેટ 1 ફ્રી, 5 ગરમ બટર દાબેલીની ખરીદી ઉપર 1 વ્હાઈટ કાજુ પેકેટ ફ્રી. અમારી અવનવી વેરાયટી ગરમ બટર દાબેલી, ટેસ્ટફૂલ કડક ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ ભેલ ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, કોઈ પણ 10 આઈટમની ખરીદી ઉપર 1 આઈટમ ફ્રી અને સાથે વ્હાઈટ કાજુ પેકેટ 1 ફ્રી. મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ. સમય સવારે 9:30 થી રાત્રે 9:30 વાગ્યા સુધી. યાદ રાખો, આ સ્કીમ તારીખ 1-10-14 થી તારીખ 31-10-14 સુધી ચાલુ રહેશે. મોહન જે ગોર, ફોન નંબર 90-992-71-344. વાત સફાઈની. આજે અમે આપને બતાવીશું શિક્ષાપત્રીના સંદેશ સાથે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો, હરિભક્તો અને સાંખ્યયોગી બહેનોનું સફાઈ અભિયાન. સફાઈ અભિયાનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પછી આપણે સુધર્યા છીએ ખરા. જો હજી પણ આપણામાં કોઈ સુધારો ન આવ્યો હોય તો આ સંતોનો સંદેશ છીલી લેજો. ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો અને હરિભક્તોએ સફાઈ અભિયાનની સાથે સાથે ધાર્મિક રીતે પણ સફાઈનું મહત્વ સમજાવ્યું હતું. ભુજના જાહેર માર્ગને સ્વચ્છ કરતા સંતો વતી કચ્છની સાથે વાત કરતા સ્વામીજી કહે છે કે શિક્ષાપત્રીમાં પણ સહજાનંદ સ્વામીએ સ્વચ્છતાનો આગ્રહ રાખ્યો છે. આપણે તો સ્વચ્છ રહીએ પણ આપણે આખે અડખે પડખેની જે જગ્યાઓ છે ને સ્વચ્છ રાખવા માટે આ તો અભિયાન એવું છે, બગાડ્યું કોઈ કે છે પણ સાફ આપણે કરવાનું છે. પણ આ પ્રજાને આદેશ આપ્યો છે કે આપણે પણ બગાડો નહીં, કોઈ કે બગાડેલું આપણે સાફ કરો. તો કચ્છ નરનાડી જોગમંડળના સંતો મહંત સ્વામીની આજ્ઞાથી યુવાનોને આજ્ઞા કરી કે આ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે એ માત્ર શિક્ષાપત્રીમાં ન રહે પણ ચરિતાર્થ કરો, એને જીવનમાં લાવો. સફાઈ અભિયાન આપણે સાથે જાતે મળીને કરવાનું છે. તો યુવાનોને આદેશ આપ્યો, આજે આ ભુજ વિસ્તારના યુવક મંડળના યુવાનો અને યુવતીઓએ આ આખા જ માર્ગને સફાઈ કરવા માટેનું અભિયાન ઉપાડ્યું છે. ખૂબ ખંતથી કામ કરે છે. અમે આજે જ્યારે નિરીક્ષણ કરવા આવ્યા ત્યારે એમ થયું કે કદાચ ઘરમાં પણ આવી મહેનત નહીં કરતા હોય એવી જનતાની સેવા માટે કરે છે. તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એને લોકો સાંભળીને કેટલા ચરિતાર્થ કર્યો અમને ખ્યાલ નથી, પણ ભુજ મંદિરે આજથી જ એની શરૂઆત કરી દીધી છે કે અમારા યુવાનો તમારા સૂત્રની સાથે જોડાયેલા છે. તો તમે પણ અમારી સાથે જોડાઈને વિશ્વાસ રાખજો કે કોઈ પણ તમે નવો સંકલ્પ લાવશો એટલે અમારું કચ્છ શ્રી નરનાડે સમગ્ર યુવક મંડળ અને ભુજ મંદિર તમારા મોદી સાહેબના સંકલ્પની સાથે હશે એવી અમને નેમ અહીંથી દેખાઈ રહી છે. અસ્તુ, જય સ્વામિનારાયણ. હા, તો દિવાળીના દિવસો છે સરસ મજાના. આ માર્ગ ઉપર લાખો માણસોને અવર જવર થવાની છે અને આ રસ્તો સાફ છે એ શહેરની શોભા છે, શહેરની શોભા છે એ સરકારની શોભા છે. તો સરકાર છે કોઈ અલગ નથી, એને અમે અમારી પોતાની માની છે. એટલે દિવાળીનું પર્વ શોભે એ સરકારની શોભા છે, અમે કોઈ વિભાગને અલગ માનતા નથી. આ રસ્તો પણ શણગારશું, મંદિર આખું દીપોથી ઝળહળી ઉઠશે અને લાખો લોકો આ દીપોત્સવના દર્શન કરવા આવવાના છે. રંગોળી ઉત્સવ પણ થશે, અન્નકૂટ ઉત્સવ ભવ્ય થવાનો છે. એમાં તો ભગવાનને 56 પ્રકારનો ભોગ ધરવામાં આવશે, આખો દિવસ ભગવાન થાળ જમશે. અત્યારે એની ભરપૂર તૈયારી બધી ચાલે છે અને સાથે જ સંતો અને હરિભક્તો સાથે મળી અને શુદ્ધ ભોજન બનાવીને ભગવાનને દિવાળી દિવસોમાં અર્પણ કરશે. આ સફાઈ અભિયાનમાં કચ્છ ન્યૂઝે શું જોયું? સાંખ્યયોગી બહેનોની સાથે મહિલા હરિભક્તો પણ સફાઈમાં જોડાયા હતા. સફાઈની વાત ભલે આપણને નાની લાગતી હોય પણ તેનો ફાયદો બહુ મોટો છે. ભુજ સ્વામિનારાયણ મંદિર નરનારાયણ યુવક અને યુવતી મંડળ વતી કચ્છ ન્યૂઝને પ્રતિભાવ આપતા સંજય અનમ કહે છે કે આપણી જાગૃતિથી શહેર સ્વચ્છ બનશે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમણે સ્વચ્છ ભારતનું જે અભિયાન આપ્યું છે એના અંતર્ગત આજે અમે ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત કચ્છ શ્રી નરનારાયણદેવ યુવક મંડળ અને યુવતી મંડળના યુવાનો અને યુવતીઓ આ સફાઈ ઝુંબેશ આદરેલ છે, જેનામાં અમે ભુજ ટાઉન હોલથી કરીને ઓલફેડ હાઈસ્કૂલ સુધીના રોડની બંને સાઈડે સફાઈ કરવાની અને રેતીના ડગલા છે એ પણ ઉપાડવાનો અભિયાન કરેલ છે, જેમાં યુવાનો અને યુવતીઓ સવારે 7 વાગ્યાથી આ કાર્યમાં જોડાઈ ગયેલ છે. અમને
અતિ હર્ષની અનુભવ થાય છે, કારણ કે આપણે આ દિવાળી ઉત્સવમાં ઘરની સફાઈ તો કરતા જ હોઈએ છીએ, પણ આપણા શહેરની સ્વચ્છતા રાખવાનું આપણે આ કાર્ય કરવા મળ્યું એ બદલ અમે ખૂબ જ આનંદિત છીએ. અમે ભુજવાસીઓને એ જ કહીશું કે આપણે આપણા આપણા એરિયામાં રહેતા હોઈએ તો એરિયો અને ધંધાદારી હોઈએ તો આપણી દુકાનના આજુબાજુના એરિયામાં આવી સફાઈ ઝુંબેશ કરી અને સફાઈ આદરવી જોઈએ, અને એનાથી પણ વિશેષ તો એ જ સંદેશ કે આપણે ગંદકી ન થાય એનો ખાસ આગ્રહ રાખવો જોઈએ. જે કચરો થતો હોય એને યોગ્ય જગ્યાએ નિકાલ કરવાથી આ ગંદકી ન થાય તો આ સ્વચ્છતા અભિયાન કરવાની જરૂર ન પડે, એટલે ખાસ તો કચરો ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો ટ્વિંકલ, આ આપણા સપનાનું ઘર. વાવ, ઇટાલિયન ટાઇલ્સ, નાઇસ કિચન, વન્ડરફુલ રૂમ, પ્રેમ, ગ્રેટ કલર કોમ્બિનેશન ના. જો ટ્વિંકલ, આ આપણો માસ્ટર બેડરૂમ. પ્રીમિયમ 1 BHK ભી ઉપલબ્ધ છે. હા છે ને, ચાલ આપણે એ પણ જોવા જઈએ. ચાલ. ટ્વિંકલ, આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે. આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓધો હોમ્સની ઓફિસ જ જવું પડશે. મોદી મેજિક ના કારણે ભાજપને મળેલ વિજય ની ઉજવણી કરતા કચ્છ ભાજપના નેતાઓએ મીડિયા સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. અનુભવી રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા નો હરખ. લોકસભાની ચૂંટણી પછી આ બંને મહત્ત્વના રાજ્યોમાં એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો અને આપણે સૌએ જોયું કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 4 મહિનાના શાસનને આ બંને રાજ્યોએ વધાવી લીધું. હરિયાણામાં સંપૂર્ણ બહુમતી આવી અને મહારાષ્ટ્રમાં એક સબર પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી ઉપસી આવી છે અને બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. છેલ્લા 4 મહિનામાં આ દેશ ઉપર નરેન્દ્રભાઈએ જે રીતે શાસન કર્યું અને મહારાષ્ટ્ર અને હરિયાણાના ગામડે ગામડે ફરી અને એમને જે વાત કરી, લોકસભામાં પણ લોકો એમની વાત ઉપર વિશ્વાસ મૂક્યો, વિધાનસભામાં પણ લોકો એમની વાત ઉપર વિશ્વાસ મૂક્યો. આજે એવું જ પરિણામ રાજકોટમાં બાય ઇલેક્શન હતી તો રાજકોટની બાય ઇલેક્શન ઉપર એવું સુંદર મજાનું પરિણામ આવ્યું. આની વચ્ચે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની અનેક ચૂંટણીઓ ગુજરાતમાં અને કચ્છમાં થઈ ગઈ. કચ્છમાં પણ પ્રથમ વખત લખપત તાલુકાની જિલ્લા પંચાયતની સીટ આપણે ખૂબ જ બહુમતીથી જીત્યા. એનો મતલબ એ છે કે લોકોને અહેસાસ થઈ ગયો છે કે નરેન્દ્રભાઈની જે વાત હતી અચ્છે દિન આને વાલે હૈ, અને ગઈકાલે જે રીતે ડીઝલના ભાવ ઘટ્યા રીતે લોકોએ હવે સ્વીકારી લીધું છે કે અચ્છે દિન આ ગયે હૈ. કચ્છ ભાજપના કાર્યકરોનો હોંસલો રાજ્યમંત્રી શ્રી છેડા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ ધારાસભ્ય પંકજ મહેતાએ કર્યો હતો. મુંબઈ રહેતા કચ્છીઓ અને ગુજરાતીઓને ભાજપ તરફી મતદાન કરાવવા કચ્છ ભાજપના નેતાઓએ ભારે મહેનત કરી હતી. અનુભવી ધારાસભ્ય પંકજ મહેતાનો હરખ. કોંગ્રેસ મુક્ત ભારત આજે મહારાષ્ટ્રને હરિયાણાની અંદર જે પ્રકારના રિઝલ્ટ આવ્યા છે, હરિયાણાની અંદર 4 સીટો BJPની અગાઉ હતી એ આજે 48 સીટ સાથે પ્રચંડ બહુમતી સાથે ત્યાં શાસન ભારતીય જનતા પાર્ટીનું પ્રસ્થાપિત થયું છે. મહારાષ્ટ્રની અંદર પણ ગત વખતે જે સીટો હતી એના કરતાં લગભગ 3 ગણી સીટો સાથે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી ઉભરીને આવી છે અને બંને રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી
અને ભારતીય જનતા પાર્ટીનું શાસન પ્રસ્થાપિત થશે. બંને રાજ્યની જનતાએ અને રાજકોટની જનતાએ ભારતીય જનતા પાર્ટીમાં જે વિશ્વાસ મૂક્યો છે, આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન પ્રસ્થાપિત થાય, કોંગ્રેસ મુક્ત ભારત થઈ ગયું છે. મોટા ભાગના બધા જ મોટા રાજ્યો ભારતીય જનતા પાર્ટીના હાથમાં આવ્યા છે. હવે માત્ર 4-5 નાના રાજ્યો ક્યાંક ને ક્યાંક ગઠબંધન સાથે કોંગ્રેસ પાસે છે, એ પણ આગામી સમયની અંદર એ પ્રજા પણ ચૂંટણીની રાહ જોઈને બેઠી છે. એટલે આગામી સમયની અંદર આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હશે અને દેશને જનતાની જે અપેક્ષા છે એ પ્રકારનું શાસન આ દેશની અંદર પ્રસ્થાપિત થશે. મોમ સ્કૂલ એક્સેલન્સ ઇન એજ્યુકેશન સિન્સ 1980. નાવ યોર્સ બેસ્ટ મોમ સ્કૂલ ઇઝ સ્ટીલ 8th સ્ટાન્ડર્ડ. એડમિશન ઓપન ફોર પ્લે ગ્રુપ, નર્સરી, લોઅર કેજી એન્ડ અપર કેજી. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Moms School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Moms School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Moms School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 98250-18335. I repeat, 98250-18335. યુવાનો આર્મ્સ ફોર્સિસ એટલે કે સશસ્ત્ર દળોમાં જોડાઈને પોતાનું કેરિયર બનાવી શકે છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત યોજાયેલો આ કાર્યક્રમ છે. ડીઆઈજી એકે જાડેજા, ડીએસપી ડીએન પટેલ, ડીવાયએસપી તેજલ પટેલ, આર્મીના કર્નલ વીએમ જાડેજા સહિતના અધિકારીઓએ યુવાનો અને યુવતીઓને સશસ્ત્ર દળોમાં જોડાવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમ વિશે વધુ માહિતી આપતા ડીએસપી ડીએન પટેલે સશસ્ત્ર દળો એટલે કે યુનિફોર્મ ફોર્સિસમાં જોડાવા માંગતા યુવા વર્ગ માટે તાલીમ કેમ્પ યોજવાની જાહેરાત કરી હતી. આજે કુલ 1000 જેટલા વિદ્યાર્થીઓ જે છે કે જેનું અમે આખા કચ્છ જિલ્લાના વતની હોય અને કચ્છમાં જ અભ્યાસ કર્યો હોય એવા જિલ્લામાં તે ઉમેદવારોના લિસ્ટ મંગાવ્યા હતા, બધાની અરજીઓ મંગાવી હતી, જાહેર ખબર આપી હતી અને એના આધારે 1000 જે ઉમેદવારો અમારી પાસે અરજી કરી હતી એ લોકોએ તાલીમ નો રસ દર્શાવ્યો છે કે અમે 1 મહિનાની જે તાલીમ આપશું એમને પરીક્ષાઓ માટે તૈયાર કરવા માટે. એનું પ્રાથમિક એલિમિનેશન ટેસ્ટ તો ન કહેવાય પણ એક મેરિટ યાદી તૈયાર કરવા માટે આજે અમે ટેસ્ટ રાખ્યો હતો 75 માર્કનો 1 કલાકનો, અને એની અંદરથી આખું મેરિટ લિસ્ટ બનાવી અને સૌથી મેરિટમાં આગળ હશે એ લોકોને પહેલાં તાલીમ આપી અને વારાફરતી 1-1 મહિનાનો જે કોર્સ છે એની અંદર અમે ઇન્ડોર તાલીમ, આઉટડોર તાલીમ અને સાથે સાથે જે પણ આખા સ્પીપા અને ગુજરાતની સારી સારી તાલીમ સંસ્થાઓ છે એમાં સારા વક્તાઓ છે, સારા મોટિવેટર છે અને સારા વિશેષ નિષ્ણાતો છે એમના મારફતે તાલીમ વર્ગનું આયોજન પોલીસ હેડક્વાર્ટરમાં તાલીમ ભવનમાં જે અમારું ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ સેન્ટર છે એમાં રાખવાનું છે અને એની અંદર ગુજરાતી, ઇંગ્લિશ તેમજ જનરલ નોલેજ અને સાથે સાથે જે પરીક્ષામાં પૂછાતા સબ્જેક્ટ છે એ ભારતની ભૂગોળ છે, રાજ્યશાસ્ત્ર છે, સિવિક છે, નાગરિકશાસ્ત્ર છે, બંધારણ છે, આ બધા જ વિષયોને આવરી લઈ અને 1 મહિનાનો કેપ્સ્યુલ કોર્સ રાખવાનો છે અને બાળકોને કેવી રીતે તૈયારી કરવી ને વધુમાં વધુ સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી એના માટે આખું આયોજન કરેલું છે. એમાં 1000 બાળકોએ અત્યારે સંમતિ દર્શાવેલી, અરજીઓ આપીને એમની પોતાની ઈચ્છા વ્યક્ત કરેલી છે. એ હજારે હજારને વારાફરતી અમે તાલીમ આપશું. ફિઝિકલી તાલીમ માટે કે જ્યાં યુનિફોર્મ સર્વિસીસમાં મિનિમમ રનિંગ છે, પછી 100 મીટર 200 મીટર, હાઈ જમ્પ, લોંગ જમ્પ અને જે પણ ઇવેન્ટ આવે છે ઇવેન્ટની પ્રાથમિક તૈયારી આ લોકો કરી શકે અને ગ્રાઉન્ડમાં પોતાની કેપેસિટી ક્યાં છે, કેટલી એની મહેનતની જરૂરિયાત છે ખબર પડે એના માટે અમે આખું ગ્રાઉન્ડની અંદર પણ આયોજન કરવાના છીએ અને આખો દિવસ
અહીંયા ઇન્ડોર આઉટડોર તાલીમ લઈ અને સાથે જ કાયદાનું નોલેજ કે જે પોલીસમાં ખાસ અત્યારે એક નવો વિષય પણ ઉમેર્યો છે, તો આઈપીસી સીઆરપીસીનું બેઝિક નોલેજ કે જે સામાન્ય 12મા ધોરણના છોકરાને જ્ઞાન હોવું જોઈએ એવી અપેક્ષા જે છે પરીક્ષામાં રાખવામાં આવે છે, એ પરીક્ષાની અપેક્ષા મુજબ બાળકોને તૈયાર કરી અને વધુમાં વધુ કચ્છના માણસો, કચ્છના બાળકો ભરતી થાય એના માટે આ પ્રયાસ કરેલો છે. આજે રોજગારની તકો વિશાળ બની છે. ગુજરાતીઓ પણ સશસ્ત્ર દળોમાં જોડાઈને ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે છે. આર્મ્સ ફોર્સિસમાં જોડાવા માંગતા યુવાનોને પ્રેરણા આપતા આર્મીના કર્નલ વીએમ જાડેજા, આજનું આ જે ગેધરિંગ જોતા અને આ જે આપના કલેક્ટર સાહેબ અને એસપી સાહેબનો ઇન્ટરેસ્ટ જોતા એમ દેખાય છે કે આટલું બધો પબ્લિક ભેગી થઈ છે એનાથી આ લોકોને ખૂબ આર્મ્ડ ફોર્સિસ અને જવાની અંદર ખૂબ શોખ છે અને એ લોકો જઈ શકે એમ પણ છે. એમાં બહેનો પણ હતા. સર, વાત કરીએ કચ્છની, તો કચ્છના યુવાધનને શું કહેશો તમે સાહેબ, શું મેસેજ આપશો તમારા તરફથી? કચ્છના યુવાધનને મારા તરફથી હું એ જ કહું છું, કચ્છ આટલો બધો ડેવલપ થઈ રહ્યો છે, તમે પણ ખૂબ સારી રીતે અભ્યાસ કરો અને આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલી તમે, આપણે બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે એટલે આર્મ્ડ ફોર્સિસની અંદર કમિશન થાવ અને ખૂબ ગુજરાત અને દેશનું રક્ષણ કરો. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચારો. ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.